ধরনের গালাগালাগালিની સાથે કુથીમાં પ્રકરણ 12 નાણું નાણું એટલે પૈસા બાળકો આપણે બધા રૂપિયાને પૈસાની ઓળખ આગળના વિડિયોમાં શીખી ગયા છે જેની ઓળખ તમે સ્વાતે પોથીમાં પણ દર્શાવી છે તો આ બધી નોટોનો ફરી તમારે જોઈને એ કઈ નોટો છે તેની ઓળખ તમારે મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો તમને ઉપર 2000 ની નોટ પણ આપી છે જે આપણે શીખી ગયા છે કે 2000 ની નોટ પર પાછળ મંગાયાનું ચિત્ર છે અને આગળ ગાંધી બાપુનું ચિત્ર આપ્યું છે દરેક નોટ ઉપર ગાંધી બાપુનું ચિત્ર છાપેલું જ આપ્યું છે તો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન 1 લખવાની શરૂઆત કરવાની છે તમે પણ મારી સાથે પ્રશ્ન 1 ગણજો ચાલો હવે અહીં તમને કીધું છે સિક્કા બતાવ્યો છે 1 રૂપિયો 2 રૂપિયા અને 5 રૂપિયાના સિક્કાનો ઉપયોગ કરવાનો છે અને તમે જુદી જુદી રકમ તમારે બનાવવાની છે આપણે ચોપડીમાં પણ શીખ્યા ને તો જો તમને ઉદાહરણ આપ્યું છે 1 રૂપિયો તો 1 રૂપિયા માટે અહીં તમને 1 રૂપિયાનો 1 સિક્કો તમને અહીં દર્શાવ્યો છે તો આપણે રૂપિયાનો પણ 1 સિક્કો દર્શાવીએ તો થઈ જાય તો અહીંયા જો 1 રૂપિયો એટલે અહીંયા 1 રૂપિયાનો 1 સિક્કો આ પ્રમાણે દર્શાવ્યું છે અહીંયા કીધું છે બીજું કીધું છે આપણને બીજું ઉદાહરણ આપ્યું છે 2 રૂપિયા તો અહીંયા આપણે 2 રૂપિયા દર્શાવ્યા અને 1-1 રૂપિયાના 2 સિક્કા આપણે દર્શાવીએ તો 2 રૂપિયા થઈ જાય જો તો આપણે હવે 3 રૂપિયા કેવી રીતે બનાવાય 3 રૂપિયા બનાવવા માટે આપણે શું લઈએ 2 રૂપિયાનો 1 સિક્કો વત્તા 1 રૂપિયાનો 1 સિક્કો તો આપણે આવી રીતે 3 રૂપિયા બનાવીએ આપણે પહેલામાં કર્યું હતું ને તો આ 2 રૂપિયાનો 1 સિક્કો વત્તા 1 રૂપિયાનો 1 સિક્કો તો આપણા 3 રૂપિયા થાય તમારે પણ આ પ્રમાણે લખવાનો છે અહીંયા તમારે આ પ્રમાણે તમારી સાથે બુદ્ધિમાં લખવાનું છે કે 2 રૂપિયાનો 1 સિક્કો વત્તા 1 રૂપિયાનો 1 સિક્કો એટલે આપણે 3 રૂપિયા થાય એવી રીતે 3 રૂપિયા આપણે બીજી રીતે દર્શાવવા હોય તો આપણે બીજી રીતે દર્શાવવા માટે આપણે 1 રૂપિયો વત્તા 1 રૂપિયો વત્તા 1 રૂપિયો એટલે આપણે 1-1 રૂપિયાના 3 સિક્કા લઈએ તો આપણા 3 રૂપિયા થાય જો હવે તે આપણે 4 રૂપિયા દર્શાવવા હોય તો 4 રૂપિયા દર્શાવવા આપણે શું કરીએ 4 રૂપિયા દર્શાવવા માટે આપણે 2 રૂપિયાના 2 સિક્કા એટલે 2 રૂપિયા વત્તા 2 રૂપિયા તો આ પ્રમાણે આપણે 4 રૂપિયા દર્શાવીએ ને તમારે પણ દર્શાવવાના છે આવી રીતે હવે જો બીજી વખત 4 રૂપિયા દર્શાવવા માટે આપણે શું કરીશું તો બીજી વખત 4 રૂપિયા દર્શાવવા માટે આપણે 2 રૂપિયાનો 1 સિક્કો વત્તા 1 રૂપિયાનો 1 સિક્કો અને વત્તા 1 રૂપિયાનો 1 સિક્કો લઈએ તો આપણે 4 રૂપિયા આ પ્રમાણે દર્શાવી શકાય જો હવે 4 રૂપિયા ફરી વખત દર્શાવવાના છે 4 રૂપિયાને આપણે 3 રીતે દર્શાવવાના છે જો હવે આપણે કઈ રીતે લઈશું તો હવે આપણે 1-1 રૂપિયાના 4 સિક્કા લઈશું તો 1 રૂપિયો વત્તા 1 રૂપિયો વત્તા 1 રૂપિયાનો 1 સિક્કો વત્તા 1 રૂપિયાનો 1 સિક્કો તો 1-1 રૂપિયાના આપણે 4 સિક્કા લઈએ તો આપણે 4 રૂપિયા કરી શકીએ છીએ હવે જો 5 રૂપિયા કીધા છે 5 રૂપિયા દર્શાવવા માટે આપણે આ પ્રમાણે 5 રૂપિયાનો 1 સિક્કો લખી શકીએ ને તો આપણે અહીંયા લખીએ કે 5 રૂપિયાનો 1 સિક્કો હવે ફરી વખત આપણે 5 રૂપિયા દર્શાવવા હોય તો આપણે શું કરીએ ફરી વખત 5 રૂપિયા દર્શાવવા માટે આપણે 2 રૂપિયાનો 1 સિક્કો પછી બીજા 2 રૂપિયાનો 1 સિક્કો બરાબર છે અને પછી આપણે 1 રૂપિયાનો 1 સિક્કો આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ કે 2 રૂપિયાને 2 સિક્કા અને 1 રૂપિયાનો 1 સિક્કો તો આપણે અહીંયા લખીએ તો 5 રૂપિયા માટે 2 રૂપિયાનો 1 સિક્કો વત્તા 2 રૂપિયાનો 1 સિક્કો અને વત્તા 1 રૂપિયાનો 1 સિક્કો તો આપણે આવી રીતે 5 રૂપિયા દર્શાવી શકીએ જો તમે ત્રીજી રીત પણ કીધી છે ત્રીજી રીતમાં તમે 5 રૂપિયા કેવી રીતે દર્શાવશો ત્રીજી રૂપિયા 5 રૂપિયા દર્શાવવા માટે હું 2 રૂપિયાનો 1 સિક્કો લઈશ વત્તા 1 રૂપિયાનો 1 સિક્કો 1 રૂપિયાનો 1 સિક્કો અને 1 રૂપિયાનો 1 સિક્કો એટલે 1 રૂપિયાના 3 સિક્કા અને 2 રૂપિયાનો 1 સિક્કો તો 5 રૂપિયા થાય ને તો આ પ્રમાણે તમારે 5 રૂપિયાની ગણતરી દર્શાવવાની છે જો મેં તમને 3 ગણતરી બતાવી આમાં તમારે 5 રૂપિયાની ગણતરી જાતે કરવાની છે કે તમે કેટલા સિક્કા અહીંયા લખી શકશો ચાલો એવી રીતે આપણે 6 રૂપિયા સમજીએ 6 રૂપિયામાં આપણે શું કરીએ 5 રૂપિયાનો 1 સિક્કો લઈએ વત્તા 1 રૂપિયાનો 1 સિક્કો લઈએ તો 6 રૂપિયા થાય ને તો આ એક રકમ થઈ હવે આપણે અહીંયા આ 6 રૂપિયામાં શું કરીશું બીજા 6 રૂપિયા જોઈતા હોય તો આપણે કઈ રીતે ગોઠવણી કરીશું તો આપણે 2 રૂપિયાના સિક્કા લઈએ ને તો 2 રૂપિયાનો 1 સિક્કો વત્તા 2 રૂપિયાનો 1 સિક્કો અને વત્તા 2 રૂપિયાનો 1 સિક્કો તો 2નો સિક્કા આપણે 3 વખત લઈએ તો 6 રૂપિયા થાય એવી રીતે બીજા 6 રૂપિયા કરવા હોય તો આપણે શું કરીશું તો બીજા 6 રૂપિયા કરવા માટે આપણે 2 રૂપિયાનો 1 સિક્કો વત્તા 2 રૂપિયાનો 1 સિક્કો વત્તા 1 રૂપિયાનો સિક્કો વત્તા 1 રૂપિયાનો સિક્કો તો આ પ્રમાણે આપણે 6 રૂપિયા દર્શાવી શકીએ જો મેં તમને અહીં દર્શાવ્યા તમારે અહીં 6 રૂપિયા બીજા કેવી રીતે થાય એ તમારે જાતે દર્શાવવાના છે અહીંયા પણ તમારે 6 રૂપિયા કેવી રીતે થાય એ તમારે જાતે આટલું કરવાનું છે હવે જો આપણે 7 રૂપિયાની ગોઠવણી કરીએ તો 7 રૂપિયા કેવી રીતે થાય તો 7 રૂપિયા માટે આપણે 5 રૂપિયાનો 1 સિક્કો મૂકીએ અને
2 રૂપિયા ને એક સિક્કો મૂકીએ તો 7 રૂપિયા થાય ને 5 માં 2 ઉમેરીએ તો 7 થાય તો આપણે અહીં લખીએ 5 રૂપિયા વત્તા 2 રૂપિયા તો 7 રૂપિયા થયા હવે ફરી આપણે 7 રૂપિયા કરવા છે તો હું શું કરીશ ફરી 7 રૂપિયા કરવા માટે આપણે હું લઈશ 2 રૂપિયાના 3 સિક્કા બરાબર છે અને 1 રૂપિયાનો 1 સિક્કો તો 2 રૂપિયા 3 સિક્કા અને 1 રૂપિયાનો 1 સિક્કો એટલે 7 રૂપિયા થશે ફરી મારે 7 રૂપિયા કરવા છે તો હું શું કરું તો 7 રૂપિયા બનાવવા માટે આપણે શું કરીશું તો આપણે અહીંયા 7 રૂપિયા છે તો આપણે 1 1 રૂપિયાનો સિક્કો 7 વખત લઈ લઈએ તો આપણે અહીંયા 1 રૂપિયાનો સિક્કો 7 વખત લઈએ તો આપડા 7 રૂપિયા થઈ જાય હવે આ 7 રૂપિયાની ગણતરી છે એ તમારે જાતે દર્શાવવાનું છે કે તમે બીજી રીતે કઈ રીતે 7 રૂપિયા દર્શાવી શકો અને અહીંયા આપણે 7 રૂપિયાની ગણતરી ફરી દર્શાવવાની છે ચાલો હવે 6 રૂપિયાની ગણતરી આપણે શીખ્યા હવે આપણે 7 રૂપિયાની ગણતરી કરવાની છે તો જો 7 રૂપિયા તમે કીધા હોય તો તમે 7 રૂપિયા કેવી રીતે કરશો આપણે હવે 7 ની ગણતરી શીખ્યા હવે આપણે 8 રૂપિયાની ગણતરી દર્શાવવાની છે તો 8 રૂપિયા આપણે કેવી રીતે કરીશું તો 8 રૂપિયા કરવા માટે આપણે લઈશું 5 રૂપિયાનો 1 સિક્કો 2 રૂપિયાનો 1 સિક્કો અને આપણે બીજો લઈશું 1 રૂપિયાનો 1 સિક્કો જે 1 રૂપિયાનો 1 સિક્કો આપણે અહીંયા દર્શાવીએ તો અહીંયા 5 ને 2 7 ને 1 8 એટલે 8 રૂપિયા આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ તો જો મેં તમને અહીંયા લખી બતાવ્યા છે કે 5 વત્તા 2 વત્તા 1 એવી જ રીતે બીજા 8 રૂપિયા કરવા માટે 2 રૂપિયાને આપણે 4 સિક્કા લઈએ તો 8 રૂપિયા થાય એવી રીતે ફરી 8 રૂપિયા દર્શાવવા માટે મેં 2 રૂપિયાના 2 સિક્કા દર્શાવ્યા છે અને 1 1 રૂપિયાના આપણે 4 સિક્કા દર્શાવ્યા છે તો આપણે 8 રૂપિયા કરી શકીએ તો જો તમને મેં 8 રૂપિયાના 3 ઉદાહરણ શીખવાડ્યા તમારે ચોથું ઉદાહરણનો જવાબ અહીં જાતે લખવાનું છે એવી રીતે ફરી તમને અહીંયા 8 રૂપિયાનું ઉદાહરણ મેં દર્શાવ્યા છે બાકીના જવાબ તમારે જાતે લખવાના છે ચાલો એવી રીતે આપણે 9 રૂપિયાનું ઉદાહરણ શીખીએ અહીંયા તમારે 9 રૂપિયા કરવાના છે તો તમે 9 રૂપિયા કેવી રીતે કરશો તો મેં તમને લખી બતાવ્યો છે કે 5 રૂપિયાનો 1 સિક્કો 2 રૂપિયાનો 1 સિક્કો અને ફરી 2 રૂપિયાનો 1 સિક્કો આ પ્રમાણે આપણે 9 રૂપિયા કરી શકીએ કે 5 રૂપિયાનો 1 સિક્કો 2 રૂપિયાનો 1 સિક્કો અને બીજા 2 રૂપિયાનો સિક્કો લઈ લે 2 5 ને 2 7 ને 2 9 રૂપિયા થાય તો અહીંયા તમે 9 રૂપિયાનું ઉદાહરણ મેં સમજાવ્યું એવી રીતે 9 રૂપિયા જો ફરી કરવા હોય આપણે તો અહીંયા આપણે 5 રૂપિયાનો 1 સિક્કો વત્તા 2 રૂપિયાનો 1 સિક્કો વત્તા 1 રૂપિયાનો 1 સિક્કો આપણે લઈ શકીએ તો આવી રીતે 9 રૂપિયા થઈ જાય એવી રીતે ફરી 9 રૂપિયાનું ઉદાહરણ જોઈએ તો અહીંયા 2 રૂપિયાના મેં 4 સિક્કા લીધા છે વત્તા 1 રૂપિયાનો સિક્કો એટલે પણ 9 રૂપિયા થઈ શકે અહીંયા 9 રૂપિયાનું ઉદાહરણ ફરી સમજવું હોય તો મેં અહીંયા તમને 1 1 રૂપિયા 9 સિક્કા લાવ તો પણ 9 રૂપિયા થઈ જાય એવી રીતે તમને મેં 9 રૂપિયાનું ઉદાહરણ ઘણી બતાવ્યા છે તમારે પણ ગણવાના છે અને જે ઉદાહરણ બાકી રાખે છે તમારે જાતે ગણવાના છે ચાલો 9 રૂપિયાનું ઉદાહરણ પછી આપણે 10 રૂપિયાનું ઉદાહરણ શીખીએ 10 રૂપિયાનું ઉદાહરણમાં 10 રૂપિયા તો દરેકને ખબર જ હશે કે 10 રૂપિયા માટે આપણે શું કરીએ આપણે આ 5 રૂપિયાનો 1 સિક્કો મૂકીએ અને ફરી પાછો 5 રૂપિયાનો 1 સિક્કો મૂકીએ તો 10 રૂપિયા થાય ને એટલે 5 વત્તા 5 10 રૂપિયા થઈ જાય હવે આપણે ફરી 10 રૂપિયા કરવા હોય તો આપણે 10 રૂપિયા કરવા માટે 5 રૂપિયાનો 1 સિક્કો વત્તા 2 રૂપિયાના 2 સિક્કા અને 1 રૂપિયાનો 1 સિક્કો લઈએ તો પણ 5 રૂપિયા થઈ શકે એવી રીતે 10 રૂપિયાનો ફરી સિક્કા કરવા હોય તો આપણે 2 રૂપિયાના 5 સિક્કા લઈ શકીએ અહીંયા ફરી 10 રૂપિયા કરવા હોય તો આપણે 5 રૂપિયાનો 1 સિક્કો અને 10 1 1 રૂપિયાના 5 સિક્કા આપણે લઈએ જો બાળકો આપણે 10 રૂપિયાનો સિક્કો કરવો હોય તો આપણે આ 10 રૂપિયાનો 1 સિક્કો પણ લખી શકીએ આ પ્રમાણે 10 રૂપિયાનો આપણે 1 સિક્કો પણ લઈ શકીએ તો એવી રીતે તમારે 10 રૂપિયાની ગણતરી દર્શાવવાની છે પ્રશ્ન બીજો જોડકા જોડો બાળકો તમને અહીંયા રૂપિયા લખીને આપ્યા છે અને સામે તમને ચલની નોટ અને સિક્કા આપ્યા છે એના આધારે આપણે જોડકા જોડવાના છે જોવા તમને શું કીધું છે 20 રૂપિયા તમને 20 રૂપિયાની જ્યાં નોટ દેખાય તે પ્રમાણે તમારે આ પ્રમાણે જોડવાની છે હવે કીધું છે 1 રૂપિયો તે 1 રૂપિયાનો સિક્કો તમને જ્યાં દેખાય અહીંયા આપણે 1 રૂપિયાના સિક્કા સાથે એને જોડવાના છે 2 રૂપિયા તો 2 રૂપિયાનો સિક્કો તમને નીચે અહીંયા આપ્યો છે તેની સાથે તમારે જોડવાના છે આ કેટલા રૂપિયા છે 100 રૂપિયા લખ્યા છે ને તો 100 રૂપિયાની નોટ જ્યાં છે એ સામે આપણે આ પ્રમાણે એને જોડીશું તો બાળકો આ પ્રમાણે તમારે રૂપિયા વાંચતા જવાનું છે અને સામે તમને નોટ આપી છે એ પ્રમાણે તમારે એને જોડવાના છે પ્રશ્ન બીજો પ્રશ્ન બીજામાં તમને અહીંયા સિક્કા દર્શાવ્યા છે અને સિક્કા સામે તમને અહીંયા રૂપિયા આપ્યા છે પહેલાં કરતાં ઉલટું છે તો અહીંયા જોવું તમને 1 1 રૂપિયાને કેટલા સિક્કા આપ્યા છે 4 સિક્કા આપ્યા છે ને તો કેટલા રૂપિયા થશે 4 રૂપિયા થશે તો આપણે 1 રૂપિયાના 4 સિક્કા એટલે 4 રૂપિયા આ પ્રમાણે જોડવાના છે હવે જો 2 રૂપિયાના 3 સિક્કા આપ્યા છે 2 રૂપિયાના 3 સિક્કા એટલે કેટલા રૂપિયા થાય 6 રૂપિયા થાય ને
તો આને આપણે 6 રૂપિયા સાથે આ પ્રમાણે જોડવાનું છે. ત્રીજા ચિત્રમાં તમને 5 5 રૂપિયાના કેટલા સિક્કા આપ્યા છે? બે સિક્કા આપ્યા છે ને, તો 5 2 કેટલા રૂપિયા થાય? 10 રૂપિયા થાય. તો 10 રૂપિયા સાથે આને જોડીશું. તો એવી રીતે તમને નીચે જુઓ, 10 10 ની બે નોટ આપી છે, 10 10 ની બે નોટ કેટલા રૂપિયા થશે? 20 રૂપિયા થશે ને. તમારે આને 20 રૂપિયા સાથે આ પ્રમાણે જોડવાનું છે. એવી રીતે તમારે જોડકા પ્રશ્ન 2 ના જોડવાના છે. પ્રશ્ન 3 જોડકા જોડો. બાળકો, તમને અહીંયા રૂપિયા દર્શાવ્યા છે અને તમને એ સામે વસ્તુ આપી છે. તમને વસ્તુની કિંમત અહીંયા બાજુમાં લખીને આપી છે. એટલે તમારે એ વસ્તુની કિંમત સાથે અહીંયા નોટ સાથે એને જોડવાનું છે. તમને ઉદાહરણ આપ્યું છે કે 10 રૂપિયાની પેન છે, તો 10 રૂપિયા સાથે આ પ્રમાણે જોડ્યું છે. તમારે પણ એ રીતે જોડવાનું છે. જો તમને અહીંયા 5 રૂપિયાની નોટ આપી છે, તો 5 રૂપિયામાં શું છે? 5 રૂપિયાની આઈસ્ક્રીમ. તો 5 રૂપિયાની આઈસ્ક્રીમ આપણે આ પ્રમાણે જોડવાની છે. પછી 50 રૂપિયા કીધા છે, તો 50 રૂપિયામાં કઈ વસ્તુ છે આપણી? 50 રૂપિયામાં છે વોટર બેગ. તો આપણે એને અહીંયા જોડીશું વોટર બેગ સાથે. એવી રીતે 20 રૂપિયા, તો 20 રૂપિયામાં આપણી પાસે રમકડાનું વિમાન, તો અહીંયા જોડીશું. 100 રૂપિયા છે, તો 100 રૂપિયાને ઉદાહરણ શું આપ્યું છે આપણને? સ્કૂલ બેગનું. તો આ પ્રમાણે એને જોડીશું. તો બાળકો, આ પ્રમાણે તમારે પ્રશ્ન 3ના જોડકા જોડવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારો અહીં સ્વાધ્યાયમાં પ્રકરણ 12નો પ્રશ્ન 1 થી 3 પૂરા થયા. તમારે સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે લખવાના છે.